રિસર્ચ, સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીનો અભાવ, રિયાલિટી ચેકમાં આવ્યું બહાર. રાજકોટમાં ગેમ ઝોન બનેલ આગની ઘટના બાદ પણ ડીસાનું વહીવટીતંત્ર કુંભકર્ણ નિંદ્રામાં. શહેરમાં ટ્યુશન ક્લાસીસ સહિત હોસ્પિટલમાં અને આઈસીયુ સહિત લાઇબ્રેરીઓમાં પાર્ટી પ્લોટમાં ફાયર સેફ્ટીને તપાસ કરવાની માંગ ઉઠી. રાજકોટમાં ગેમ ઝોન ખાતે જે આગની ઘટના બની છે તે બાદ સરકારી તંત્ર દ્વારા ઠેર ઠેર ફાયર સેફ્ટીને લઈ તપાસો શરૂ કરવામાં આવી છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં આવેલી સરકારી કચેરીઓમાં આજે પણ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે. તમામ ડીસા ખાતે આવેલી સરકારી કચેરીઓમાં રિયાલિટી ચેક કરાતા, જેમાં મોટા ભાગની સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીના કોઈ પણ પ્રકારના સાધનો ન હતા, તો કેટલીક સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીના સાધનો નહોતા, પરંતુ તેને એક્સપાયર ડેટ થયાને આજે 5 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. રાજકોટ ખાતે આવેલ ગેમ ઝોન ખાતે જે આગની ઘટના બની હતી તેમાં 33 જેટલા લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા ઠેર ઠેર સેફ્ટીની સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં તે તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ ડીસા સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીને લઈને અમારા પ્રતિનિધિ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી હતી, જેમાં ડીસા ખાતે આવેલી મામલતદાર કચેરી કે જ્યાં રોજના અસંખ્ય અરજદારો પોતાના નાના મોટા કામકાજ માટે આવતા હોય છે, મામલતદાર કચેરીનું ફાયર સેફ્ટી બાબતે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું અને જે ફાયર સેફ્ટીની જે બોટલો મૂકવામાં આવી હતી, જે વર્ષ 2019 મૂકવામાં આવી હતી અને તે વર્ષ 2020 પૂર્ણ થઈ ગયા છે. આજે ફાયર સેફ્ટીના સાધનોના પૂર્ણ થયાને 5 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી એક પણ ફાયર સેફ્ટીના સાધનો બદલાવવામાં આવ્યા નથી, જેના કારણે ફાયર સેફ્ટી બાબતે આટલી મોટી સરકારી કચેરી હોવા છતાં પણ ફાયર સેફ્ટી બાબતે પોકળ સાબિત થઈ છે. બ્યુરો રિપોર્ટ, સ્ટેટ ન્યૂઝ, બનાસકાંઠા.